हेलो फ्रेंड्स, पाछा मरिया છે અહીંયા. આજે વાત કરીશું ડી ગ્લુકોઝના બંધા ધણીયા સુપ્તમ. અને આગળના વિડીયોમાં આપણે જોયું છે કાર્બોહાઈડ્રેટ શું છે, તેની વ્યાખ્યા જોયું, નામકરણ જોયું અને વર્ગીકરણ જોયું. આજે જોઈશું એનું બંધારણ. તો ડી ગ્લુકોઝનું બંધારણ સૌ પ્રથમ, તો આપણે ડી ગ્લુકોઝનું આઈડીએસી નામ શું છે એની વાત કરીશું. તેનું આઈડીએસી નામ છે 2-3-4-5-6 પેન્ટાહાઇડ્રોક્સીહેક્ઝેનાન. આ એનું આઈડીએસી નામ છે 2-3-4-5-6 પેન્ટાહાઇડ્રોક્સીહેક્ઝેનાન. હવે ડી ગ્લુકોઝના બંધારણમાં આપણે 5 મુદ્દાઓના પુરાવા આપવાના છે. એના બંધારણમાં રહેલા સમૂહોના એના પુરાવા આપવાના છે. તેમાં પહેલો મુદ્દો છે તેની અણુસૂત્રતા. બીજું આવશે 5 મુક્ત કોઈક સમૂહની હાજરી. ત્રીજું આવશે મુક્ત CH એટલે કે આલ્ડિહાઇડ સમૂહની હાજરી. ચોથું આવશે CH2OH સમૂહની હાજરી. અને પાંચમો આવશે 6 કાર્બન પરમાણુની સરળ શૃંખલા. તો આપણે આ 5 મુદ્દાઓ આજે ભણવાના છે. તો આપણે ડી ગ્લુકોઝના બંધારણમાં આ 5 મુદ્દા, આ સમૂહ હાજર છે એના પુરાવા આપણે અહીં આપવાના છે. તો સ્ટાર્ટ કરીશું આપણે અણુસૂત્રથી. એમ તો આપણને ખબર જ છે કે ગ્લુકોઝનું અણુસૂત્ર C6H2O6 છે, બરાબર. પણ આપણે અહીં આજે એનો પુરાવા આપવાના છે કે કોના આધારે આપણે એવું કહી શકીએ કે ગ્લુકોઝમાં C6H12 અને O6 અણુસૂત્ર છે. તો ગ્લુકોઝનું અણુસૂત્ર જાણવા માટે આપણે પહેલા એનું દ્રવ્યસૂચક સૂત્ર ખબર હોવું જોઈએ. તો એનું દ્રવ્યસૂચક સૂત્ર CH2O છે, બરાબર. તો હવે દ્રવ્યસૂચક સૂત્ર જાણીએ છીએ અણુ ડી ગ્લુકોઝનું અણુભાર. અણુભાર પણ આપણે ખબર છે 180 છે. તો પ્રમાણસૂચક સૂત્ર અને અણુભારની મદદથી આપણે અણુસૂત્ર જાણી શકીએ છીએ. કઈ રીતે? તો પ્રમાણસૂચક સૂત્ર એના પછી આપણે એને પ્રમાણસૂચક સૂત્ર બહાર ગણીશું. તો પ્રમાણસૂચક સૂત્ર બહાર ઇક્વલ છે પ્રમાણસૂચક સૂત્રમાં રહેલા પરમાણુઓનો આપણે સરવાળો કરીશું. તો કાર્બન 12 પ્લસ 2 હાઇડ્રોજન 1 અને ઓક્સિજન 16. તો અહીં આપણને મળશે 12 પ્લસ 2 પ્લસ 6 2, એટલે આપણને અહીં 30 મળશે. કોણ? તો ડી ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર બહાર આપણને 30 મળે છે. શેના આધારે શોધ્યું? તો એના પ્રમાણસૂચક સૂત્રના આધારે શોધ્યું. હવે પ્રમાણસૂચક સૂત્ર અને અણુભાર ની વાત કરીએ તો આ જે અણુભાર છે એ અણુભાર અને પ્રમાણસૂચક સૂત્રભાર વચ્ચે સંબંધ છે. કઈ રીતે? તો પ્રમાણસૂચક સૂત્રભાર આપણને મળે છે અહીં 30, જે આપણે જોઈએ તો એ તેના અણુભાર કરતા 6 ગણો ઓછું છે. અથવા તો બીજી રીતે કહીએ
তো গ্রামার সূচক সূত্র পাওয়া যাচ্ছে, সরি অণু পাওয়া যাচ্ছে এ, એના પ્રમાણ સૂચક સૂત્રપાળ કરતા છ ગણો વધારે છે. એટલે કે ગ્લુકોઝનું અણુભાર જે છે એ અણુભાર એના પ્રમાણ સૂચક સૂત્રપાળ કરતા છ ગણો વધારે છે. તો એના પરથી આપણે એનું અણુસૂત્રની વાત કરીએ તો પ્રમાણ સૂચક સૂત્ર આપણે સમજીએ સી એચ ટુ ઓ, સી એચ ટુ ગુણ્યા છ કરીશું તો આપણને મળશે ગ્લુકોઝનો અણુભાર, સોરી અણુસૂત્ર સી સિક્સ એચ ટુ ઓ સિક્સ. મળ્યું? ફરી એક વાર ધ્યાનથી જોવો, આપણે ડી ગ્લુકોઝની અણુસૂત્રની વાત કરીએ છીએ, બરાબર. એના માટે આપણે એનું પ્રમાણ સૂચક સૂત્ર ખ્યાલ હોવો જોઈએ અને એનું અણુભાર ખ્યાલ હોવું જોઈએ. તો પ્રમાણ સૂચક સૂત્રભાર અને અણુભાર વચ્ચે સંબંધ શોધવાનો છે. તો એના માટે પહેલાં તો પ્રમાણ સૂચક સૂત્રનો જે સૂત્ર મળે છે આપણને એનો પહેલાં તો પ્રમાણ સૂચક સૂત્રભાર શોધીશું, જે આપણને મળે છે 30. હવે આ પ્રમાણ સૂચક સૂત્રભાર અને અણુભાર વચ્ચે કમ્પેરિઝન કરીએ તો આપણે એવું કહી શકીએ કે ડી ગ્લુકોઝનું જે અણુભાર છે એ એના પ્રમાણ સૂચક સૂત્રભાર કરતાં છ ગણો વધારે છે. તો એના આધારે આપણે એનું અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્રની કમ્પેરિઝન કરીએ તો પ્રમાણ સૂચક સૂત્ર સી એચ ટુ ઓ છે તો એ પ્રમાણ સૂચક સૂત્ર જે છે એ પણ છ ગણો વધારે થશે. તો એના પરથી આપણે ડી ગ્લુકોઝનું અણુસૂત્ર સી સિક્સ એચ ટ્વેલ અને ઓ સિક્સ એ સાબિત કરી શકીએ. તો આના પરથી આપણે ખ્યાલ આવ્યો કે ગ્લુકોઝના બંધારણનું, સોરી ડી ગ્લુકોઝમાં તેનું અણુસૂત્ર સી સિક્સ એચ ટ્વેલ અને ઓ સિક્સ છે, બરાબર. હવે બીજા ટોપિકની વાત કરીએ. સેકન્ડ મુદ્દો એમાં વાત કરીશું આપણે આપણે ડી ગ્લુકોઝમાં મુક્ત ઓએચ સ્તર. પાંચ મુક્ત ઓએચ સમૂહની વાત કરીશું તો એના માટે પહેલા તો આપણે ડી ગ્લુકોઝ એસિટાઇલેશન કરવાનું છે. કોની હાજરીમાં? તો નિર્જળ સોડિયમ એસિટેટ, નિર્જળ સોડિયમ એસિટેટની હાજરીમાં એસિટિક એનહાઇડ્રાઇડ, પણ કેવા વધુ પડતા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે જે એસિટાઇલેશનની પ્રક્રિયા થશે તો આપણને પેન્ટા એસિટાઇલ ગ્લુકોઝ મળશે. પેન્ટા એસિટાઇલ ગ્લુકોઝ મળશે સીએચ ઓ સીઓ સીએચ થ્રી, સીએચ ઓ સીઓ સીએચ થ્રી ફોર ટાઈમ્સ અને સીએચ ટુ ઓ CH3. આ પેન્ટા એસિટાઇલ ગ્લુકોઝ વ્યુત્પન્ન મળશે, આપણી નિપજ મળશે. તો એ ક્યારે શક્ય છે? જ્યારે આપણે જે પણ સંયોજન લીધું છે એ સંયોજનમાં જો મુક્ત ઓએચ સમૂહ હશે, જો મુક્ત ઓએચ સમૂહ હશે તો જ એ મુક્ત ઓએચ સમૂહ એ નિર્જળ સોડિયમ એસિટેટની હાજરીમાં એસિટિક હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરશે અને એસિટિલાઇસિનની પ્રક્રિયા થઈને પેન્ટા એસિટાઇલ ગ્લુકોઝ આપશે. અહીં પેન્ટા એસિટાઇલ ગ્લુકોઝ મળે છે, એના આધારે આપણે એવું કહી શકીએ કે આપણે ડી ગ્લુકોઝના બંધારણમાં પાંચ મુક્ત ઓએચ સમૂહ આવેલા છે. અહીં સીએચ આવશે, પાંચ મુક્ત ઓએ સમૂહો આવેલા છે. હવે આગળ વાત કરીશું બીજા મુદ્દાની.
Et déjà, on va te dire, ne hadi sabuni hadi. એટલે કે ગ્લુકોઝા બંધારણમાં આલ્ડિહાઇડ CHO સમૂહ હાજર છે કે નહીં એની આપણે પુરાવા આપવાના છે. તો સૌપ્રથમ એમાં બે રિએક્શન છે, તો એની વાત કરીશું પહેલા. તો એ તો આપણો જે ગ્લુકોઝ છે તે ફેલિંગના દ્રાવણ અને એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ નું રિડક્શન કરે છે એટલે એવું કહી શકાય કે ગ્લુકોઝમાં એક આલ્ડિહાઇડ સમૂહ હાજર હોવો જોઈએ. અને બીજો ટોપિક છે તો એમાં પહેલું તે HCN સાથે પ્રક્રિયા કરીને પ્રક્રિયા કરીને ઓક્સિજન આપશે. અને ત્રીજું તે ફિનાઇલ હાઇડ્રેઝિન હાઇડ્રેઝન સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રેઝોન આપશે તો આ ચાર મુદ્દા પરથી એવું કહી શકાય કે ગ્લુકોઝમાં મુક્ત આલ્ડિહાઇડ સમૂહ હાજર હોઈ શકે. રિએક્શન જોઈએ આપણે તો કઈ રીતે રિએક્શન થશે. HCN સાથે પ્રક્રિયા થશે તો અહીં આપણને સાયનોહાઇડ્રિન મળશે. પહેલી રિએક્શન આપણે જોઈએ છે જ્યારે ગ્લુકોઝનો HCN સાથે પ્રક્રિયા થશે તો અહીં આ જે આલ્ડિહાઇડ સમૂહ છે ત્યાં આપણને આ રીતનું રૂપાંતર જોવા મળશે. અને એના પરથી કહી શકાય કે ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહ હાજર હોવો જોઈએ. હવે ગ્લુકોઝની NH4OH સાથે પ્રક્રિયા કરીશું તો આપણને ઓક્સાઇડ મળશે એટલે જ્યારે ગ્લુકોઝની NH4OH સાથે પ્રક્રિયા કરીશું તો આપણને ગ્લુકોઝ ઓક્સાઇડ મળશે એટલે કે આ જે આલ્ડિહાઇડ ગ્રુપ છે એ કન્વર્ટ થઈને ઓક્સાઇડમાં કન્વર્ટ થશે. તો એના પરથી કહી શકાય કે ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહ હાજર છે.
Evet. Güzel üzerine açtırdığınız. Bu final herkesin saklarını bırakılıyor. Çünkü final herkesin saklarını bırakılıyor. Kaçsa. Do. E herkesin hapsi. Final herkesin saklarını bırakılıyor. Kaçsa. Do. E glukoz. No. Herkesin hapsi. Glukoz, inayın, hidrasyon. Glukoz, inayın, hidrasyon. Tabii yani, tarzı yükselen bir to HCN sahteni, bir apre NH4 base sahteni, yani trici final hidrasyon sahteni. Tabii prakriya dermen anukrame. HCN sahteni, sinohidrin apse. Second NH4 base sathe e oxime apse ani third phenyl hydrazine sathe e phenyl hydrazone apse ena pathi eu kahi shakay ke ni glucose e reduction karta chhe barabar have reduction karta chhe to ahi be ghana ubhi thase kaane ke aldehyde ani ketone e badne reduction karta તો હવે આલ્ડિહાઇડ ગ્રુપ છે કે કીટોનિક ગ્રુપ છે એ જાણવું જરૂરી છે તો એના માટે જ્યારે ગ્લુકોઝને બ્રોમિન જળ વડે ઓક્સિડેશનની પ્રક્રિયા કરીશું બ્રોમિન જળ વડે ઓક્સિડેશનની પ્રક્રિયા કરીશું તો આપણને ગ્લુકોનિક એસિડ મળશે ગ્લુકોનિક એસિડ કારણ કે જો ગ્લુકોઝમાં કીટોનિક સમૂહ હાજર હોતે તો એ બ્રોમિન જળ વડેનું ઓક્સિડેશનની પ્રક્રિયા થશે નહીં અને અહીં બ્રોમિન જળ વડે ગ્લુકોઝનું ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે એટલે આપણે એવું કહી શકીએ અને આપણને પ્રક્રિયાના અંતે ગ્લુકોનિક એસિડ મળે છે ગ્લુકોનિક એસિડ મળે છે જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહ હાજર છે તો આ મુદ્દાઓ પરથી આપણે ઉદ્ભવ કર્યો છે કે ગ્લુકોઝમાં એક મુક્ત આલ્ડિહાઇડ સમૂહ હાજર છે હવે ચોથો મુદ્દાની વાત કરીશું CH2OH સમૂહની હાજરી તો CH2OH સમૂહની હાજરી સૌ પ્રથમ ગ્લુકોઝનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે પ્રબળ ઓક્સિડેશન નાઇટ્રિક એસિડની હાજરીમાં HNOCની વડે એનું પ્રબળ ઓક્સિડેશનની પ્રક્રિયા કરવામાં આવશે તો એ ઓક્સિડેશનના અંતે આપણને સેકેરિક એસિડ મળશે બીજા છેડે CH2OH સમૂહ હાજર હશે જો આપણા પદાર્થમાં મુક્ત CH2OH સમૂહ હાજર હશે તો જ એ નાઇટ્રિક એસિડ સાથે પ્રબળ ઓક્સિડેશનની પ્રક્રિયા કરીને સેકેરિક એસિડ આપશે તો આના પછી આપણે એવું કહી શકીએ કે ગ્લુકોઝમાં CH2OH સમૂહ
બીજા છેડે રહેલો છે. હવે છઠ્ઠા પાંચમા મુદ્દાની વાત કરું છું. છ કાર્બન પરમાણુની મુક્ત શૃંખલા, છ કાર્બન પરમાણુની મુક્ત શૃંખલા છે. હવે ગ્લુકોઝનો સોડિયમ એમાલગમ વડે અને HCLની હાજરીમાં રિડક્શન કરવામાં આવે છે તો એ સોર્બિટોલ આપે છે. એટલે કે જ્યારે ગ્લુકોઝને સોડિયમ એમાલગમ NaH અને HCLની હાજરીમાં એનું રિડક્શન કરવામાં આવશે તો એ રિડક્શનને અંતે સોર્બિટોલ આપશે. સોર્બિટોલ CH2OH સોર્બિટોલ આપશે. આ સોર્બિટોલનું ફરી આપણે રિડક્શન કરીશું HI વડે હાઇડ્રોટિક એસિડ વડે રિડક્શન કરીશું તો આપણને બીટા આયોડો એન હેક્સેન મળશે. બીટા આયોડો એન હેક્સેન મળશે. બીટા આયોડો એન હેક્સેન મળશે. જે દર્શાવે છે કે ગ્લુકોઝના બંધારણીય સૂત્રમાં છ કાર્બન પરમાણુઓની સરળ શૃંખલા આવેલી છે. જો છ કાર્બન પરમાણુઓ સીધી રેખામાં હશે ત્યારે જ એનું ગ્લુકોઝનું જ્યારે રિડક્શન કરવામાં આવશે સોડિયમ એમાલગમ અને HCLની હાજરીમાં તો એ સોર્બિટોલ આપશે, અને એનું ફરીથી રિડક્શન HI વડે કરવામાં આવશે તો એ બીટા આયોડો એન હેક્સેન નિપજ તરીકે આપશે. તો આ રિએક્શનના આધારે એવું કહી શકાય કે તે ગ્લુકોઝમાં કાર્બન પરમાણુ છ કાર્બન પરમાણુઓની મુક્ત શૃંખલા આવેલી છે. તો આ બધા મુદ્દાઓ પરથી આપણને સૂત્ર કંઈક આવું મળે છે. બંધારણ જે છે એ આપણું બંધારણ છે. અહીં આપણે જે મુદ્દાઓ પૂરવાર કર્યા એને અહીં એકવાર ફરીથી જોઈ લઈએ. તો પહેલા એનો મુદ્દો જોયો છે આપણે એની અણુસૂત્ર જે છે C6H12O6. અહીં કાર્બનની ગણતરી કરી 1, 2, 3, 4, 5, 6 છ કાર્બનની સરળ સંખ્યા મળી. ત્યારબાદ હાઇડ્રોજન, અહીં આપણને 12 હાઇડ્રોજન મળે છે અને 6 ઓક્સિજન મળે છે. તો એનું અણુસૂત્ર થયું C6H12O6. હવે સેકન્ડ મુદ્દાની વાત કરી તો 5 મુક્ત OH સમૂહની પુરાવા આપ્યું. તો એ 5 મુક્ત OH સમૂહ આપણે અહીં દેખાય છે ને બંધારણમાં, બરાબર. ત્યારબાદ ત્રીજો મુદ્દો જોયો આલ્ડિહાઇડ સમૂહ, મુક્ત આલ્ડિહાઇડ. તો ગ્લુકોઝમાં એક છેડે મુક્ત આલ્ડિહાઇડ સમૂહ આવેલો છે જે આપણે અહીં ખ્યાલ આવે છે, દેખાય છે. હવે ચોથો મુદ્દો જોયો તો CH2OH સમૂહની હાજરી. ગ્લુકોઝના બંધારણમાં બીજા છેડે મુક્ત એક CH2OH સમૂહ હાજર છે. પાંચમો મુદ્દો છે છ કાર્બન પરમાણુની સરળ શૃંખલા. જે છ કાર્બન પરમાણુ આપણને અહીં જોવા મળે છે 1, 2, 3, 4, 5 અને 6. તો આ 6 કાર્બન પરમાણુઓની સરળ શૃંખલા મળે છે.
તો આ બધા પુરાવાના આધારે આપણે એક લોકોસનું બંધારણ જે આપણને મળ્યું છે એ પુરવાર કરીએ છીએ. અને અહીં આપણે આ ટોપિકને સમાપ્ત કરીએ છીએ. અને હવે અત્યાર પછી બીજો ટોપિક આવશે ડી ફ્રુક્ટોઝનું બંધારણ.